નમસ્કાર દર્શક મિત્રો, લાઈવ ભરૂચ ન્યૂઝમાં હું વિનય વસાવા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો લાઈવ ભરૂચ ન્યૂઝ. હવે જોઈએ સમાચારો વિગતવાર. અંકલેશ્વર ખરોર વચ્ચેના હાઈવે પર સામાન ભરેલો ટેમ્પો અચાનક પલટી મારી જતા એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બે યુવકોને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. પોલીસ સૂત્રે માહિતી મુજબ ગઈકાલે સુરત ખાતેથી લગ્નનો સામાન ભરીને જતો ટેમ્પો, જેનો નંબર છે GJ 23 80 83 80, ખરોડ અંકલેશ્વર વચ્ચેના હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન બાકરોલ બ્રિજ પાસે અચાનક ટેમ્પો પલટી મારી જતા ટેમ્પામાં સવાર 22 વર્ષીય ચિરાગ ચુડાસમા દબાઈ જતા ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે ઉદયકુમાર અને પરેશ જાદવને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની જાણ તાલુકા પોલીસને થતાં પોલીસ દોડી જઈ મૃતક યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે પર નવજીવન હોટલ પાસે સુરત તરફથી આવતી જાયલો કારમાં અચાનક આગ લાગતા કાર ચાલક કારને રોડની બાજુમાં મૂકી ફરાર થઈ ગયો હતો. DPMCના ફાયર બ્રિગેડને આગ પર કાબૂ મેળવ્યા બાદ અંદર જોતા વિદેશી દારૂનો જથ્થો મળી આવતા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવી વિદેશી દારૂનો જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રીય માહિતી મુજબ ગઈકાલે ખરોડ અંકલેશ્વર વચ્ચેના હાઈવે પર નવજીવન હોટલ પાસે વહેલી સવારે સુરત તરફથી અંકલેશ્વર તરફ આવતી જાયલો કારમાં અચાનક કોઈ કારણોસર આગ ફાટી નીકળી હતી. કારમાં આગ જોતા ચાલકે તાત્કાલિક કારને રોડની સાઈડ પર ઊભી કરી ફરાર થઈ ગયો હતો. જો કે આગ વધુ ફેલાતા આ અંગેની જાણ DPMCના ફાયર સ્ટેશનમાં કરાતા એક ફાયર બ્રિગેડ સાથે ફાઇટરો દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો. અંડર તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો ભરેલો હતો, જે અંગેની જાણ અંકલેશ્વર તાલુકા પોલીસને કરાતા પોલીસની ટીમ દોડી આવી અંદાજિત 81,000 ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો અને 2 લાખની કિંમતની સળગી ગયેલી જાયલો કાર મળી કુલ 2,81,000નો મુદ્દામાલ કબજે કરી કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર તાલુકાના માંડવા ગામની સીમમાંથી શહેર પોલીસે 16,000 ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વરના માંડવા ગામે રહેતા મહેન્દ્ર જીવન વસાવાએ ગામની સીમમાં ઝૂંપડામાં વિદેશી દારૂ સંતાડેલો હોવાની બાતમી શહેર પોલીસને મળતા પોલીસે રેડ કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્ટર પરથી મહેન્દ્ર વસાવાની અટકાયત કરી 16,200ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉત્તરાયણમાં લોકો પતંગ ચગાવવામાં મગ્ન બન્યા હતા તો પતંગની દોરીમાં ફસાઈ જવાના કારણે અનેક પક્ષીઓ મોતને ભેટવા સાથે ઈજાગ્રસ્તો પણ બન્યા હતા, તો કેટલાક પક્ષીઓની સારવાર પણ કરવામાં આવી હતી. ભરૂચમાં વિવિધ વિસ્તારોમાં પક્ષીઓની સારવાર થાય તે માટે કરુણા અભિયાન સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. ભરૂચમાં પતંગ રસિકો પતંગ ચગાવવામાં મગ્ન બન્યા હતા ત્યારે આકાશમાં ઉડતા પક્ષીઓ પણ પતંગના રસિકોની દોડીનો ભોગ બન્યા હતા. અનેક સ્થળોએ પક્ષીઓ પતંગની દોડીમાં ફસાઈ જવાના કારણે ઈજાગ્રસ્ત બન્યા હતા, તો કેટલાક પક્ષીઓ પતંગની દોડી સાથે મૃતદેહ અવસ્થામાં લટકતા જોવા મળ્યા હતા. જાડેશ્વરના મુખ્ય માર્ગ પર પતંગની દોડીમાં કબૂતર જીવન મરણ વચ્ચે ઝોલા ખાતું નજરે પડતા જ કેટલાક જીવદયા પ્રેમીઓ દોડી આવી દોડીમાં ફસાયેલા કબૂતરનો મૃતદેહ ઉતારી લીધો હતો. જો કે ભરૂચ શહેરના અનેક વિસ્તારોમાં આકાશમાં ઉડતા પક્ષીઓ પતંગ રસિકોની ધારધાર દોડીનો ભોગ બન્યા હતા, તો કેટલાક વિસ્તારોમાં ઈજાગ્રસ્ત પક્ષીઓની સારવાર પણ કરવામાં આવી હતી. ભરૂચ સિવિલ હોસ્પિટલની ગટરો ઉભરાવાના કારણે ભરૂચ નગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા નોટિસ પાઠવી ₹5,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ડાયાલિસિસનું હજારો લીટર પાણી રોજનો નિકાલ છે, પરંતુ એનો નિકાલ ન આવતા એ તમામ પાણી સિવિલના ખુલ્લા પ્લોટ તેમજ જાહેર માર્ગો પર ફરી વળતા લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો, જેની ફરિયાદ નગરપાલિકાને મળતા નગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા સિવિલ હોસ્પિટલને ₹5,000નો દંડ કરી કાયદેકીય કાર્યવાહી ભરવાની નોટિસ પાઠવી હતી. સિવિલ હોસ્પિટલ દ્વારા એની અંદર જે ગંદુ પાણી હોય અથવા જે વપરાશી પાણી હોય એનો નિકાલ ડ્રેનેજમાં કરવાનો હોય અથવા વરસાદી પાણીના નિકાલ હોય ત્યાં કરવાનો હોય, એના બદલે જાહેર રસ્તા પર આ પાણી વેવડાવી અને નગરપાલિકાના રોડને નુકસાન કરે છે, સાથે સાથે તે લોકો દ્વારા અગાઉ નગરપાલિકાની કોઈ પણ પૂર્વ પરવાનગી વગર આ રસ્તાનું ખોદકામ પણ કરવામાં આવેલું હતું. વારંવાર સૂચના આપવા છતાં તે લોકો દ્વારા આ ગંદા પાણીનો નિકાલ તેમની રીતે યોગ્ય વ્યવસ્થા ન કરવાના બદલે જાહેર રસ્તા પર વેવડાવતા હોવાને કારણે આજ રોજ સેનિટેશન ડિપાર્ટમેન્ટ દ્વારા તે લોકોને નોટિસ આપી ₹5,000
ની પેનલ્ટી નગરપાલિકામાં ભરવા જણાવવામાં આવેલ છે. છેલ્લા લગભગ 2-3 દિવસથી ગટર ચોકઅપ થઈ ગઈ છે અને એનું પાણી ઉભરાઈને બહાર આવે છે. હવે 2-3 દિવસથી અમારા જે સ્વીપર છે એ ઘણા પ્રયત્નો કરે છે, પણ ગટરમાં જે ચોકઅપ એકદમ ઊંડાણમાં થઈ ગયું છે એ નીકળતું નથી અને પાણી ઉભરાઈને રોડ પર છેક જાય છે. એટલે નગરપાલિકાએ નોટિસ આપી છે, પણ એમાં મેઇન પ્રશ્ન એવો છે કે આ જે ગટરના ઇલેક્ટ્રિસિટીના એ બધા કામ છે એ દરેક આખા ગુજરાત સ્ટેટની હોસ્પિટલોમાં PIU દ્વારા કરાવવામાં આવે છે. મેન્ટેનન્સ, મરામત એ બધું PIU દ્વારા કરવામાં આવે છે. હવે ભરૂચ ખાતે મોટા મોટો પ્રશ્ન છે કે જ્યાંથી આ હોસ્પિટલનું ખાલી MOU થયું છે, હજુ ટેક ઓવર થઈ નથી હોસ્પિટલ પ્રાઇવેટ પાર્ટી દ્વારા, પણ જ્યાંથી MOU થયું ત્યાંથી PIUવાળાએ આ બધા કામ અહીંના મરામત ને મેન્ટેનન્સના કામ કરવાના બંધ કરી દીધા છે. એટલે એ લોકો કરતા નથી. હવે આ બધા કામોની ગ્રાન્ટ એ લોકોને ફળવાતી હોય છે અને એ લોકો દ્વારા જ આ કામ કરવામાં આવતો હોય છે, અને જ્યાં સુધી ટેક ઓવર ના થાય ત્યાં સુધી એ કામ એમણે કરવાના ચાલુ રાખવાનો હોય, પણ એ લોકો કરતા નથી. અને એ લોકો દ્વારા એવું કહેવામાં આવે છે મને કે અમને ઉપરથી ના પાડે છે, અમને ગાંધીનગર લેવલથી ના પાડવામાં આવે છે. એટલે જ્યારે અમારી સ્ટેટ લેવલની મિટિંગ હતી ત્યારે મેં ત્યાં પણ રજૂઆત કરી અને ત્યાંથી મને એવું જણાવ્યું કે અમે અહીંથી કોઈ એવી ના પાડી નથી, અને જો એવો કોઈ એમને પાસે લેટર હોય PIUવાળા પાસે તો કહેજો અમને મોકલે કે કોની સહીથી અમને ના પાડવામાં આવી છે. આ રજૂઆત કરેલી અને ત્યાંથી અહીંયા જે PIUના માણસોને કહેવામાં પણ આવેલું કે જ્યાં સુધી ટેકો ના થાય ત્યાં સુધી તમારે મેન્ટેનન્સના કામ કરવા ના જ હોય છે, અને તેમ છતાં પણ એક બીજો આદેશ અમે તમને કરીશું એવું પણ કીધેલું. એટલે મેઇન પ્રશ્ન એ છે કે PIU દ્વારા કામ કરવામાં આવતા નથી, એટલે અમારે આવી તકલીફો વારે ઘડે થાય છે અને અમને બહુ હેરાનગતિ થાય છે, તકલીફ પડે છે. એટલે હવે આજે ફરીથી મેં ગાંધીનગર ફોન કર્યો PIUના જે ચીફ એન્જિનિયર છે એમને, તો એમણે કીધું કે હું જે પેલા ડાયરેક્ટર સાહેબ છે એમની જોડે વાત કરી અને પછી એ લોકોને કહું છું કે રિપેર કરશે કંઈ. આ છેલ્લી મારે હમણાં લગભગ 10-15 મિનિટ પહેલા જ આવી વાત થઈ છે. સર, જે હાલની અંદર જે પાણી નીકળી રહ્યું છે તે કેટલું પ્રદૂષિત છે અને કેટલું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે? એ પાણી પ્રદૂષિત નથી, ડાયાલિસિસનું જ પાણી છે. એમ પ્રદૂષિત પાણી નથી, પણ ડાયાલિસિસમાં વધારે પાણીનો વપરાશ થાય અને એ પાણી પછી ડ્રેનેજમાં આવે, એટલે કોઈ પ્રદૂષિત પાણી નથી, પાણી ચોખ્ખું જ છે, પણ એનો વપરાશ વધારે હોય ડાયાલિસિસમાં, લગભગ 30,000 જેવું દિવસનું લિટર પાણી વપરાય, અને એ પછી એનો જે ડ્રેનેજ બ્લોક થઈ જાય તો પછી આવી વિકેટ પરિસ્થિતિ સર્જાતી હોય છે. એટલે એના માટે અલગ ડ્રેનેજ લાઇન લેવાની એવું પણ અમે જે ડાયાલિસિસના જે ડાયરેક્ટર સાહેબ છે એમને રજૂઆત કરેલી આગળ, અને એમણે કીધેલું છે કે અલગ ડ્રેનેજ પાઇપ લઈશું, અને જો આ સામેનો જે રોડ છે ને એની પેલી બાજુ જે ગટર લાઇન છે એમાં ડાયરેક્ટ એનું કનેક્શન આપવામાં આવે તો કદાચ આ પ્રશ્ન હંમેશને માટે સોલ્વ થઈ જાય છે. એના માટે પણ અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. અમે IKDને પણ લખીશું અને કલેક્ટર સાહેબને પણ આની રજૂઆત કરીશું, અને એ રોડ ખોદીને પેલી બાજુ એ ગટર લાઇનમાં જોઈન મળે એવા પ્રયત્નો અમે અત્યારે કરી રહ્યા છીએ. ડ્રેનેજ તો આજે હમણાં જ મેં ગાંધીનગર ફોન કર્યો અને એમને કીધું કે આજે ને આજે ગમે એમ કંઈ પ્રોબ્લેમ સોલ્વ કરાવો. મેં જે પેલા 2-3 ઇન્સ્ટ્રુમેન્ટવાળા છે એમને પણ હમણાં જ ફોન કર્યો, તેમની પાસે ક્રેકર ને બ્લોઅર ને એ બધું છે. એ લોકો પણ આજે એમ કે માણસો નથી એટલે 2 દિવસ પછી થશે, એટલે મેં એમને કીધું કે નહીં આજે અર્જન્ટ છે, મારે ગમે એમ કંઈ આજે મોકલો. એટલે બપોર પછી પ્રયત્ન કરીએ છીએ એમણે કીધું, એટલે 2-3 એજન્સીનો મેં કોન્ટેક્ટ કર્યો છે, અને આજે તો ગમે એમ કરે જ દેવું પડે કારણ કે આ બહુ મોટા હેલ્થના પ્રોબ્લેમ થઈને. તો પણ મેઇન અમારો પ્રશ્ન જો આ PIUનો છે એને આગળ વાંચ્યા મળે એવું અમે તમારા પાસેથી એક્સપેક્ટેશન રાખીએ છીએ. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો અને નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.